સોની વેપારીઓની એક્સાઇઝ ડ્યુટી બાબતે કરાયેલી હડતાળના સમાપન બાદ ભુજમાં સોની બજારમાં ફરી ધમધમાટ જોવા મળશે. 43 દિવસ સુધી ચાલેલી આ હડતાળ સમેટાઈ ગઈ હતી. એક્સાઇઝ ડ્યુટી બાબતે સરકાર સામે જંગે ચડ્યા બાદ સરકાર દ્વારા એક્સાઇઝ કાયદાઓ હળવા બનાવવાની તેમજ કાયદાની જોગવાઈઓની ધરપત હાલ પૂરતી સમેટાઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં હાલ માત્ર 14 થી 24 એપ્રિલ સુધી જ આ હડતાળને વિરામ આપ્યો છે તેવું જાણવા મળ્યું છે. જ્યારે ભુજ બુલેટના એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સરકારે માંગ સ્વીકારી છે કે કેમ તેની અનિશ્ચિતતા છે, જે 2-3 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ જ ફરીથી આ કારોબાર વ્યવસ્થિત રીતે ધમધમશે. હાલ સોની બજાર ધીમી ગતિએ ધમધમશે. ભુજના ચનાણી પાર્ટી પ્લોટમાં આયોજિત બેઠકમાં પ્રમુખ ચંદુભાઈ, મહામંત્રી જગદીશભાઈ, સુનિલભાઈ તેમજ અન્ય અગ્રણી વેપારીઓ અને કારીગરો જોડાયા હતા. અને વધુમાં નિહાળીએ તેમના શબ્દોમાં. ભારત લેવલે નિર્ણય લેવાયો કે હવે જે રાષ્ટ્રીય સંગઠન સરકાર સાથે જે સમજૂતી કરી હતી એના પોઝિટિવ કાયમી કારણો હશે. રાષ્ટ્રીય સંગઠને હડતાળ સમિતિ લેવાનું કીધું છે અને આજે ભારતભરમાં દરેક જગ્યાએ ખોલી નાખવાનું છે. અને એ પ્રમાણે અમે કચ્છમાં પણ કામ શરૂ કર્યા છે. કચ્છમાં તો ખુલી ગઈ છે, ભુજમાં અમે આવતીકાલથી કરશું. અને આખા ભારતમાં અમદાવાદ દરેક રાજ્યમાં ખુલી ગઈ છે, પણ થોડાક અમુક રાજ્યોમાં હજી પણ આ દીધામાં છે. કારણ કે જે પણ સમજૂતી થઈ છે એના મુદ્દાઓ હજી રાઇટિંગમાં આવ્યા નથી. એટલે નોટિફિકેશન આવે પછી વધારે ખબર પડે. અત્યારે રજૂ કર્યા હતા એ મુદ્દા અમારી પાસે છે, એમાંથી કેટલા સ્વીકારશે કે. પણ આ બધું શું છે, રાષ્ટ્રીય સંગઠને ત્યાં અમને બાંયધરી જ આપી. કારણ કે મિનિસ્ટરો બોલતા હોય ભલે ને ઓરલી હોય પણ એ માન્ય જ ગણાય. એટલે એ પ્રમાણે આખા ભારતમાં હવે એવું છે કે કદાચ બીજા રાજ્યો નોર્થના રાજ્યો પ્રમાણેમાંથી એવા મેસેજ આવે છે કે આ હડતાલ આપણે 10 દિવસની છે, ફોર ધ ટાઈમ બિંગ જ છે. 14 થી 24 25ના જો લોકસભામાં સરકાર બરાબર પ્રત્યુત્તર ના આપે તો પરિસ્થિતિ સાહેબ ઉપર જઈ શકાય. હા, એ ખાતરી આપવાનો જ છે ને, 1-2 દિવસમાં આપવાનો છે. જ્યારે રાઇટિંગમાં બારે પડશે ટીઆરએ તરફ એને આપણે ઓથેન્ટિક ગણીએ એટલે અમારા સુધી પહોંચી આવશે. ક્યારે આવશે એ ખબર નથી. અત્યારે 2 પેમ્પલેટ આવ્યા છે, એમાં 1 માં 11 છે અને 2 તો આઉટરાઇટ રિજેક્ટ થયેલી છે અને બીજી 13 છે, એમાં પણ 2-3 આઉટરાઇટ રિજેક્ટ થયેલી છે. કારણ કે એ પ્રશ્ન પાર્લામેન્ટમાં જવાબ આપી શકે એટલે એના સાથે તકલીફ નથી. હજી પ્રોસિજરલ છે જેમાં અમને વધારે વાંધો છે, એમાંથી કેટલી સ્વીકારે છે. બાકી હવે આ સ્વીકારે તો એક્સાઇઝ રોલબેક તો થતી જ નથી. પણ અમુક રાજ્યોનો જે સ્ટક બોન્ડ છે અત્યારે કે નહીં રોલબેક જ જોઈ એ લોકો હજી થોડા આશાવાદી લાગે છે અમને લાગે. અનેકવાર અકસ્માતો થવા છતાં પણ ભુજ નખત્રાણા માર્ગ પર મિર્જાપર ચોકડીએ સ્પીડ બ્રેકર લગાવવા તંત્ર આ ખાડાકાણ કેમ કરે છે? આજે સર્જાયેલા આ અકસ્માતમાં માંડવી તરફથી આવતી કાર એસટી બસ સાથે ભટકાઈ હતી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેથી અહીં સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ક્યારે પૂરી થશે તે સમજાતું નથી, જેથી આવા અવારનવાર થતા અકસ્માતો અટકાવાય તેમજ આ સ્થળે નથી બોર્ડ કે નથી સિગ્નલ. પણ ચર્ચા થાય છે કે બહારથી આવતા મુસાફરોને અહીં તકલીફ પડે છે, છતાંય તંત્રના પેટનું પાણી નથી હાલતું, જેથી અહીં બોર્ડ, સ્પીડ બ્રેકર તથા સિગ્નલ લાગે તેવી માંગ કરાઈ છે.